विद्यार्थी मित्रों आपणे स्वाध्याय 2.2 पेज नंबर 42 એમાં દાખલો નંબર 5 જોઈશું. રકમ જોઈએ. એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. 220 સ્ત્રી કારીગરો હતી, એમાંથી 140 બિન કેળવાયેલી હતી. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. 250 બિનકેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષો હતા. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિનકેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી, તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા, તેમાંથી 2% બિનકેળવાયેલા હતા. કુલ કારીગરોમાંથી 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિનકેળવાયેલ સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકના દાખલા કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. અચ્છા, આ દાખલાની અંદર જુદા જુદા જે ગુણધર્મ આપ્યા છે તે, તો વર્ષ આપ્યું છે, પુરુષ અને સ્ત્રી બરાબર, એટલે જાતિ આપી છે, અને બીજું આપ્યું છે તાલીમ, તો કેળવાયેલા અને બિન કેળવાયેલા. તો સર્વપ્રથમ નોટબુકની અંદર હેડિંગ્સ આપો. એક્ઝામ્પલ નંબર 5 પેજ નંબર 42 સ્વાધ્યાય 2.2 બરાબર, સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2 પેજ નંબર 42 એક્ઝામ્પલ નંબર 5. ચાલો હવે આપણે સર્વપ્રથમ નોટબુકની અંદર લખો, 3 ગુણધર્મો છે, એક છે વર્ષ, બીજું છે જાતિ, અને ત્રીજું છે તાલીમ. હેડિંગ્સ આપીશું. સર્વપ્રથમ શીર્ષક અહીંયા મેં આપ્યું છે, ખાનગી કંપનીના કારીગરોની તાલીમ અને જાતિ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક. હવે આપણી પાસે 3 ગુણધર્મો છે, એક છે વર્ષ, જાતિ બરાબર છે, અને તાલીમ. તો જાતિની અંદર પુરુષ અને સ્ત્રી, અને તાલીમની અંદર કેળવાયેલા અને બિન કેળવાયેલા. અહીં મેં કોષ્ટક તૈયાર કર્યું છે. કોલમ નંબર 1 બનાવ્યું છે વર્ષ. તો વર્ષની અંદર 2011, 12, 13 અને 14. ત્યાર પછી આપણે ભાગ પાડે છે કેળવાયેલા તાલીમના આધારે, એમાં પુરુષ, સ્ત્રી અને કુલ. એ જ રીતે બિન કેળવાયેલા, તો પુરુષ, સ્ત્રી અને કુલ. છેલ્લી કોલમ છે કુલ કારીગરો, એમાં પેટા કોલમ આપી છે પુરુષ, સ્ત્રી અને કુલ બરાબર છે. તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કર્યું છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા, એટલે અહીં 2011 છે તો કેળવાયેલા 1250 બતાવે છે. 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. તો 400 બિન કેળવાયેલા કારીગર અહીંયા મૂકીશું. તો આપણે કુલ જોઈએ તો 1250 અને 400 એટલે 1650 થશે. તો અહીં કુલમાં લખીશું આપણે 1650. ચાલો આગળ કહું છે, 220 સ્ત્રી કારીગરો હતી. તો અહીં 1650 છે, એમાં 220 આપણે સ્ત્રી કારીગરો લખી દઈએ. 1650માંથી 220 બાદ કરીશું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ કે 1650માંથી 220 બાદ કરીએ, એટલે ડિફરન્સ આવશે અહીં 1430. ચાલો એ પણ કમ્પ્લીટ થઈ ગયું. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેળવાયેલી હતી. કે 220 સ્ત્રી કારીગરો હતી, એમાંથી એવું કહ્યું છે કે બિન કેળવાયેલી 140, બિન કેળવાયેલી અહીં 140 છે. તો કુલ સ્ત્રી કારીગરો 220, એમાંથી જે બિન કેળવાયેલી સ્ત્રી કારીગરો છે તે 140. તો ડિફરન્સ આપણે 220માંથી 140 બાદ કરીએ એટલે 80 હશે, તે કેળવાયેલ સ્ત્રીઓ હશે, કેળવાયેલ સ્ત્રીઓ હશે. ચાલો હવે શું કરીશું, 400માંથી 140 બાદ કરીએ એટલે પુરુષ મળી જશે 260. 1250માંથી આપણે 80 બાદ કરીએ એટલે મળી જશે પુરુષ 1170 બરાબર છે. ચાલો એટલે 2011ની વિગત આપણી કમ્પ્લીટ.
નેક્સ્ટ આગળ વધીએ આપણે 2012 માટે કહ્યું છે, વર્ષ 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 475 થઈ, એટલે 2012 કેળવાયેલા કારીગરો 475. આગળ એમાં કહ્યું છે તેમાં 1300 પુરુષો હતા, બરાબર છે, 1300 પુરુષો હતા. તો આપણે અહીં 475 આપણે કેળવાયેલા કારીગરો બતાવ્યા, એમાં 1300 પુરુષ, એટલે અહીં મૂકીશું 1300, બરાબર, 475 માંથી 1300 બાદ કરીશું, એટલે ડિફરન્સ 175. 475 માંથી 1300 બાદ કરીએ એટલે 175 કેળવાયેલ સ્ત્રીઓ હશે. ચાલો હજુ આગળ વધીએ. 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 475 હતી, તેમાં 1300 પુરુષો હતા. હજુ આગળ એમ કહ્યું છે 250 બિન કેળવાયેલા કારીગરો, બિન કેળવાયેલા કારીગરો કેટલા બતાવ્યા છે, 250, તેમાંથી 200 પુરુષ હતા. તો અહીં પુરુષમાં પણ આપણે લખી દઈએ 200. ચાલો હવે શું કરીશું, 250 માંથી 200 બાદ કરીએ એટલે અહીં સ્ત્રીઓ આવશે 50. અહીં જો કેળવાયેલા પુરુષો 1300, બિન કેળવાયેલા પુરુષો 200, એટલે 1300 અને 200 કરીશું તો અહીંયા આવશે 1500. ત્યાર પછી સ્ત્રીઓ જોઈએ તો 175 કેળવાયેલ સ્ત્રી, બિન કેળવાયેલ સ્ત્રી 50, તો 175 અને 50 નો આપણો સરવાળો કરીએ તો થઈ જશે 225. ચાલો બંનેનો સરવાળો 1500 અને 225, તો કુલ કારીગરો થઈ જશે 1725. ચાલો 2013 માટે આપણે જોઈએ. 2013 વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. 2013 આપણો અહીંયા છે એમાં શું કહ્યું છે, 1700 કેળવાયેલા, તો કેળવાયેલા કુલ આપણે 1700 લખીએ અને 50 બિન કેળવાયેલા હતા, તો અહીં આપણે બિન કેળવાયેલા લખીએ 50, બરાબર છે. અચ્છા, આ 1700 અને બિન કેળવાયેલા 50 બંનેનું સરવાળો કરીએ તો 1750 કુલ કારીગરો થશે. ચાલો આમાં જ કહ્યું છે આપણે કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી, તો અહીં 1750 છે એમાં 250 સ્ત્રીઓ છે, 1750માંથી આપણે 250 સ્ત્રીઓ બાદ કરી નાખીએ તો પુરુષો આવશે 1500. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી, તો કેળવાયેલી સ્ત્રીઓ અહીંયા 240, બરાબર, 240 કેળવાયેલી સ્ત્રીઓ, બરાબર છે. અચ્છા હવે જુઓ કે 1700માંથી આપણે 240 બાદ કરી નાખીએ તો ડિફરન્સ આવશે કેલ્ક્યુલેટર પર 1460, એટલે 1460 અને 240 ટોટલ થઈ જશે 1700. હવે જો પુરુષો છે યા કુલ પુરુષ કારીગરો 1500, એમાંથી કેળવાયેલા પુરુષો 1460, તો 1500માંથી 1460 બાદ કરીએ તો ડિફરન્સ આવશે 40, જે આપણે બિન કેળવાયેલા પુરુષો આવશે, બરાબર છે. અહીં કુલ બિન કેળવાયેલા કારીગરો 50 છે, એમાંથી 40 પુરુષો છે, તો ડિફરન્સ 10 એ સ્ત્રીઓ હશે. ચાલો આ પણ કમ્પ્લીટ. 2014 બાકી છે જોઈએ. 2014 માટે શું કહ્યું છે, વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા, એટલે કુલની અંદર આપણે લખી દઈશું 2000, કે પહેલાં 2014ની અંદર કુલ કારીગરો 2000 કારીગરો હતા, તેમાંથી 2% બિન કેળવાયેલા હતા, એટલે 2000 × 2/100 કરીએ, 0 0 ઉડી જાય એટલે આવશે 40, બરાબર છે. તો શું કહ્યું છે, જેમાંથી 2% બિન કેળવાયેલા હતા, તો બિન કેળવાયેલા અહીં છે,
બરફેલા બિન કેળવાયેલા 40 અહીંયા મૂકીશું, 2000 માંથી 40 બાદ કરીએ તો અહીં કુલ ડિફરન્સ આવશે 1960. એ શું હશે? કેળવાયેલા કારીગરો. ચાલો હજુ આગળ શું કહ્યું છે, કુલ કારીગરોમાંથી 300 સ્ત્રીઓ હતી, તો અહીં કુલ કારીગરો છે એમાં સ્ત્રીઓને આપણે મૂકીએ 300, તો 2000માંથી 300 બાદ કરીએ એટલે ડિફરન્સ આવશે પુરુષો 1700. ચાલો, જેમાં 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી, બરાબર છે, કે કુલ કારીગરોમાંથી 300 સ્ત્રી કારીગર સ્ત્રીઓ હતી જેમાં 10 બિન કેળવાયેલ. તો બિન કેળવાયેલ અહીંયા મૂકી દઈએ આપણે 10, બરાબર છે, કે આ 300 કુલ સ્ત્રી, એમાંથી બિન કેળવાયેલી 10, તો 290 કેળવાયેલી સ્ત્રીઓ હશે. 40માંથી 10 બાદ કરી દઈએ તો ડિફરન્સ 30 આવશે, જે પુરુષ કારીગરો હશે. ચાલો, અહીંયા 1960 છે, 1960, એમાંથી 290 બાદ કરી દઈશું સ્ત્રી, એટલે આપણને મળી જશે ડિફરન્સ 1670. એ પણ હશે પુરુષ કેળવાયેલા કારીગરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો આપણે કર્યો છે કે 3 ગુણધર્મ આપ્યા હતા, વર્ષ, જાતિ, એમાં પુરુષ અને સ્ત્રી, તાલીમ, એની અંદર કેળવાયેલા અને બિન કેળવાયેલા, એ રીતે આપણે કોષ્ટક તૈયાર કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર વ્યવસ્થિત ઉતારી નાખજો, પ્રેક્ટિસ પાડજો.